નમસ્તે બાળ મિત્રો, નમસ્તે લતાબેન. નમસ્તે બાળ મિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. હા તો જિજ્ઞાબેન, આજે છે 13મી જાન્યુઆરી અને આવતીકાલે શું છે, કઈ કહી શકશો? ઉત્તરાયણ. હા, 14મી તારીખ. આપણો સૌનો પ્રિય તહેવાર, આપણો, આપણા બાળમિત્રોનો, બધાનો. અને એ તહેવાર માત્ર 14મી તારીખ સુધીનો સીમિત નથી રહેતો, એ તો અઠવાડિયું આગળ પણ ચાલે છે અને અઠવાડિયું પાછળ પણ ચાલે છે. તો જિજ્ઞાબેન, આપણે આજે ઉત્તરાયણથી પહેલા જ ધાબે ચડી આવ્યા છીએ. લતાબેન, આપણે ધાબે તો ચડી આવ્યા છીએ, પણ આ વખતે આપણને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. સાચી વાત છે તમારી. એટલે કે જિજ્ઞાબેન, સાથે આપણે પતંગ ભલે ઉડાડીશું, પણ માસ્ક તો પહેરેલો જ રાખીશું અને શક્ય હોય તેટલા દૂર દૂર ઊભીને આપણે પતંગ ચગાવીશું, સોશિયલ ડિસ્ટન્સિંગ પાડીને. જુઓ, અગાસી ઉપર ચડ્યા છીએ ને શું મજા આવી ગઈ છે. અરે લતાબેન, મારો પતંગ તો જુઓ કેટલો ઊંચે 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 ઉડ્યા જ કરે છે. જિજ્ઞાબેન, તમે ખાલી પોતાનો પતંગ ના જુઓ, હા, કેટલો બધો પતંગ છે. તમારો વ્હાઈટ કલરનો છે અને મારો લાલ કલરનો પૂંછડી વાળો છે ને, એ મારો. જિજ્ઞાબેન, પણ લતાબેન, મારા પતંગમાં તો સરસ મજાના ચંદરવા છે. હા, ચંદરવા વાળો પતંગ આપણા જિજ્ઞાબેનનો. અને જિજ્ઞાબેન, બાળ મિત્રો પણ બધા આકાશીમાં જ છે, હો. તો આપણે પણ એમને જોશું અને એમની પતંગ કાપીશું. ના ના, એવું નથી હો બાળ મિત્રો, આપણી પતંગ કાપી નાખશે. પણ તોય લતાબેન, પતંગ ચગાવવા કરતા પતંગ કાપવાની મજા વધુ આવે છે. અને તેમાં પણ જો, આજે તો હું છે ને આંગળી લઈ આવી છું. હો, ગયા વખતે મેં એ નહોતી પહેરી તો મારી આંગળી એટલી બધી ચીરાઈ ગઈ હતી, ઘણા દિવસ સુધી મને દુખતું હતું. આપણા બાળ મિત્રો પણ લઈ આવ્યા હશે. હા, લતાબેન, એ કામ તમે સરસ કર્યું કે આપણે આંગળી પહેરીને જ પતંગ ચગાવવાનું. અને લતાબેન, તમે સનગ્લાસ નથી પહેર્યા, પહેલા એ પહેરી લો, પછી જ આપણે પતંગ લફાવીએ. ચોક્કસ ચોક્કસ, લઈ આવી છું, મારો પર્સ લઈ આવી છું. અને અને કેપ લીધી છે ને માથાની. ચોક્કસ. અને જિજ્ઞાબેન, સાથે સાથે નાસ્તાના ડબ્બા પણ લઈ આવી છું. હો, અરે અરે અરે, જુઓ બાળ મિત્રો, મકર સંક્રાંતિ ભલે કાલે હોય, પણ આપણે તો મકર સંક્રાંતિનો આનંદ આજે જ લઈ રહ્યા છીએ, કેમ કે આજે તો છે રવિવાર. એટલે કે આજે થોડુંક રિહર્સલ કરી લઈએ, એટલે ખબર પડે કે કેટલા પતંગ છે અને કઈ રીતે મારે ફરીથી ચગાવીને બધાના પતંગ કાપવાના છે. અરે લતાબેન, તમારો ડબ્બો તો ખુલ્લો, સરસ મજાની સુગંધ આવે છે. આ હા, તલ સાંકડી, અરે અરે અરે, સિંગાની ચીક્કી, અને આ આ શું છે? અરે જિજ્ઞાબેન, આ ઝીણી ચીક્કી છે અને આ સરસ મજાનો જે લાડવો નથી બનાવતા આપણે ચીક્કી વાળો, એ છે. એ ખાવામાં તો બહુ જ મજા પડે. હો, તો આવી જ રીતે આપણે ઉત્તરાયણના દિવસે પણ મળીશું. હો, ખૂબ જલસા જ કરો. પણ લતાબેન, આજે હું તમારા માટે બોર ને જામફળ ને શેરડી લઈ આવી છું, એ તમે ખાઓ. ચાલો એ ખાતા જઈએ ને પતંગ લે. અરે અરે, કાપ્યો 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 લતાબેન, તમારો પતંગ કપાઈ ગયો. અરે અરે અરે, અરે મારો પતંગ ગયો. જિજ્ઞાબેન, ફરીથી મારે એના કાનના બનાવવા પડશે ફરીથી મને. પણ લતાબેન, એ જ તો મજા છે પતંગ ચગાવવાની અને કાપવાની. તો ચાલો એ બનાવતા બનાવતા પહેલા તો હું થોડી ચીકી ખાઈ લઉં. હા,
હા હા, પેલા તમે ચીકી ખાઈ લો અને આ મોર ને શેરડી પણ લઈ લો, અને પછી ત્યાં સુધી કાને બાંધો, અને એક મારી ફિરકી પકડો ને એટલે હું પતંગ લફાવી શકું. જો જીજાબેન, એ વસ્તુ સાચી છે કે કોઈ પણ પતંગ ચગાવતું હોય ને, પણ એની સાચી દોર કોના હાથમાં હોય છે? ફિરકી વાળીના હાથમાં, જે પાછળ હોય. અગર એ જો મૂકીને ભાગી જાય ને, તો ગમે તેટલો મોટો પતંગ ચગાવવા વાળો કેમ ન હોય, એનું તો પિંડલું જ થઈ જાય. હા, કેમ કે દોર તો સરખી રહે નહીં, જેમ તેમ જાય, એટલે પતંગ ગમે તેટલી ઊંચી જાય ને, તો પણ એને મજા આવે જ નહીં, એની પતંગનું સંતુલન જ ન રહે. અને એ પણ જોજો જીજ્ઞાબેન, કે જેટલી પતંગ ઊંચી જાય ને, એટલી જ એને કાપવા વાળા જે પતંગો હોય છે ને, એને ચારે બાજુથી ઘેરી વળે, અને એ જ્યારે દ્રશ્ય જોઈએ છે ને, ત્યારે એ જે રોમાંચ છે ને, ખરેખર ખૂબ જ મજા પડી જાય છે. જલસા જ છે, આવું જ કરવાનું છે. અરે લતાબેન, પતંગ આવ્યો આવ્યો આવ્યો, પકડો પકડો પકડો, જલ્દી 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 સંભાળજો જીજ્ઞાબેન, પડો નહીં, પ્લીઝ પડો નહીં. અરે હા, આપણે એ પણ બાળમિત્રોને કહી દઈએ કે તમે પણ પતંગ આવે ને પકડજો જરૂર, પણ આગળ પાછળ ધ્યાન રાખજો કે આગળ પાછળ કઈ પડી ન જવાય. તમે કયા દોરા લીધા છે જીજ્ઞાબેન? મેં તો સ્વદેશી આપણા જ દોરા લીધા છે. મેં તો ચાઇનીઝ દોરાનો બહિષ્કાર જ કર્યો છે. ચોક્કસ આપણે પણ કરીએ, અને આપણે આપણા બાળમિત્રોને પણ સમજાવીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની. આપણા દેશમાં આપણું જાણું જાય તો આપણે જ ધનવાન બનીએ. આપણા બાળમિત્રો પણ ચોક્કસ સ્વદેશી પતંગ લેશે અને ચગાવશે. અરે લતાબેન, તમે પેલા જુઓ, સામે દેખાય છે કબૂતર, બિચારું ઘવાયેલું ફળફળ ફળફળ ફફડે છે. હા, આપણે બાળમિત્રોને પણ કહીએ કે તમારા વિસ્તારમાં પણ અગર કોઈ ઘાયલ પક્ષી થાય અથવા તો કોઈ પશુ ઘાયલ થાય આ મકર સંક્રાંતિને કારણે, તો તમે પણ જરૂરથી પશુ અથવા પક્ષીને જરૂરથી બચાવી શકીશું. અને આપણે બાળમિત્રોને પણ કહીએ કે તમે પણ ક્યાંય પણ પતંગ લફાવતા હોય ને, આજુબાજુ ક્યાંય પણ તમને જો ઇન્જર્ડ થયેલું કબૂતર દેખાય ને, તો તમે તરત આસપાસના પશુ સારવાર કેન્દ્રમાં દોડી જજો અને પક્ષીનો જીવ બચાવજો. આ તો આપણે માત્ર પક્ષીની વાત કરીએ છીએ. ઘણીવાર તો જ્યારે રોડ ઉપર જે બાળકો પતંગ ચગાવતા હોય છે ને જીજ્ઞાબેન, ત્યારે તો જે પશુઓ બીતા હોય છે રોડ ઉપર પણ દોરથી ઘવાઈ જાય છે. અને થઈ શકે છે ઘણીવાર જે વ્હીકલથી કોઈ રાહદારી જે જતા હોય છે એ પણ ઘણીવાર ઘવાય છે. તો આપણને એમને પણ જરૂરી સારવાર મળી રહે એવી ફરજ આપણે જરૂરથી અદા કરવી જોઈએ. તમેન, હજુ સામે જે બિચારા ગરીબ છોકરા દેખાય છે ને, એ બિચારા આપણા પતંગ સામે જ જોયા કરે છે. ચાલો ને હું એને બે પતંગ આપી દઉં, આપણી પાસે તો આટલા બધા પતંગ અને આટલી બધી ફિરકી છે, તો એમાંથી આપણે એને બે પતંગ અને એક ફિરકી આપીએ, તો એના મોઢા પર જે સ્મિત આવશે ને, એ જોઈને આપણે પતંગ ચગાવવાનો વધુ ઉત્સાહ આવશે. પતંગ ચગાવવા કરતા પણ જાણે કોઈકનું પતંગ કાપ્યો હોય ને, ત્યારે જે આનંદ થાય ને, એ આનંદ એમના ચહેરાના સંતોષને જોઈને આપણને થશે. હો બાળમિત્રો, આપણને પણ આપણા સાથે રહેલા, આપણી શેરીમાં રહેલા જે અનાથ છે બાળકો, અથવા તો જે થોડા ગરીબ છે બાળકો, એવા બાળકોને આપણે જરૂરથી આપણે ચગાવીએ છીએ પતંગ, તો કેટલી મજા આવે છે. એવી જ રીતે એમને પણ આપણે આપણા પતંગમાંથી થોડું શેરિંગ કરીએ, આપણા નાસ્તામાંથી અગર એમને થોડું શેરિંગ કરીએ, આપણી મકર સંક્રાંતિ સફળ થઈ ગણાય. લતાબેન, આપણે તો પતંગ ચગાવ્યા જ કરીએ છીએ, પણ સાથે સાથે થોડુંક થોડુંક મ્યુઝિક થઈ જાય તો મજા પડી જાય. ચાલો તો સંભળાવી દઈએ આ ગીત. ढील दे, ढील दे दे रे भैया, ढील दे, ढील दे दे रे भैया, उस पतंग को ढील दे, जैसे ही मस्ती में आए. अरे जैसे ही मस्ती में आए, उस पतंग को खींच दे, ढील दे, ढील दे दे रे भैया. तेज 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 है मांझा अपना, तेज है, तेज 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 है मांझा अपना, तेज है. उंगली कट सकती है बापू, हो उंगली कट सकती है बापू, तो पतंग क्या चीज है रे. ढील दे दे रे भैया, ढील दे, ढील दे दे रे भैया, उस पतंग को ढील दे, जैसे ही मस्ती में आए, जैसे ही मस्ती में आए, उस पतंग को खींच दे, ढील दे, ढील दे दे रे भैया.
दे दे रे भैया उस पतंग को ढील दे, जैसे ही मस्ती में आए उस पतंग को खींच ले। जो जिग्ना बेन, हाँ। पतंग उड़ाड़वानी आ एक रीत छे, पहला पतंग ने ढील देवानी, એટલે પતંગ ઊંચું 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 જવા મળે ને, અને જ્યારે ઈ આમ ચારે બાજુથી ડોળ ભરવા મળે ને, મસ્તીમાં આવ્યો કહેવાય, અને ત્યારે જ એને ખેંચવાની ખેંચવાની, એટલે પતંગ જાય ઊંચી, અને ઊંચામાં ઊંચી પતંગ જાય આપણી। અરે લતાબેન, તમે બાળ મિત્રો સાથે વાતો કરો છો પણ ફિરકી તો બરોબર પકડો। આવો, સોરી સોરી જીજ્ઞાબેન, ચાલો તમે હવે પતંગને ઊંચી ઊંચી લફાવો એટલે મજા આવી જાય। હું ચારે બાજુ નજર રાખું છું, પૂંછડીઓ પતંગ જુઓ કેટલો ઊંચે ઉડે છે, પૂંછડી કેવી સરસ છે એની, અને આપણો જે આમ લાલ લાલ પતંગ છે ને, એટલે આકાશમાં મસ્ત મસ્ત લાગે છે। અને જીજ્ઞાબેન, આજે તો પવન પણ બહુ સારો છે, અને એ તમે જો તો હજી કાલના સપના દેખાય છે, ક્યારે મકર સંક્રાંતિ આવે ને હું આમ ઊંધિયો ખાઉં, પૂરી જલે તહેવાર મનાવવાની ખરેખર મજા જ પડી જાય છે, અને તેમાં પણ મકર સંક્રાંતિ નો તહેવાર, બાળ મિત્રો નો તહેવાર, અને એની સાથે ઉજવતા હોઈએ તો શું કહેવાય। અને લતાબેન, તમે ધાબે આવો ને ત્યારે તમારી કેપ, ચશ્મા અને આંગળી લઈ આવવાનું નહીં ભૂલતા, અને પાણીની બોટલ તો હું ચોક્કસ લઈને આવીશ, અને ગુંદર પટ્ટી પણ નહીં ભૂલાય, ચોક્કસ ચોક્કસ, આટલી વસ્તુ તો હું રાતના જ તૈયારી કરીને રાખી દઈશ। અને આપણે બાળ મિત્રોને પણ કહીએ કે તમે આ બધું પહેરીને જ પતંગ ઉડાવજો, અને સાથે મ્યુઝિક સિસ્ટમ પર રાખશું, એટલે જે ગીતો વાગતા હશે ને આપણી પતંગો ચગતી હશે, અને આપણે સાથે ગીત ગણગણતા હશે। અને પીપુડીઓ નથી હોતી જે બાળ મિત્રોની, એ જે બાળ મિત્રો જયારે વગાડે ને તો ખરેખર ખૂબ આકાશ આખું ગુંજી ઉઠે છે, અને એક પ્રકારની મસ્તી આવી જાય છે આપણામાં। પણ લતાબેન, મને એક પ્રશ્ન થાય કે આ ઉત્તરાયણ 14 જાન્યુઆરીના જ કેમ આવે છે, એનું કેમ મહત્વ છે? જુઓ, આપણે જો થોડીક સમજૂતી આપણા બાળ મિત્રોને આપીએ ને, તો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અથવા તો નક્ષત્રોની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો જે સૂર્ય મકર રાશિમાં જયારે પ્રવેશે છે તો એની આ જે ગતિની ફેરબદલી થાય છે, સ્થાનની ફેરબદલી થાય છે, એને કહેવામાં આવે છે મકર સંક્રાંતિ। વધારાના તો આપણે બાળ મિત્રોને ખૂબ જ સારી રીતે કહેવાના છીએ, એ પણ ખૂબ જ વિસ્તારપૂર્વક, અને એ સરસ મજાનો વાર્તાલાપ આપી રહ્યા છે રીટા અર્તયુ। ચાલો પતંગ ઉડાડીએ। નમસ્કાર બાલ દોસ્તો, કેમ છો? એક વાત પૂછું, આપ સૌને જો પૂછવામાં આવે કે તમારો સૌથી પ્રિય તહેવાર કયો, તો તમે સૌ એક ઈ અવાજે બોલી ઉઠશો ને, કે ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ। તમને પ્રશ્ન થશે કે આ તહેવારનું આવું નામ કઈ રીતે પડ્યું? જુઓ, ઉત્તરાયણ કે મકર સંક્રાંતિને નામે ઓળખાતું આ પર્વ આપણે 14 જાન્યુઆરીના ઉજવીએ છીએ। ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય 12 રાશિમાં એક એક માસ પરિભ્રમણ કરે। સૂર્યનું આમ એક રાશિમાંથી બીજી રાશિમાં જવું એને સંક્રાંતિ થઈ કહેવાય। આમ જુઓ તો સૂર્ય 22 ડિસેમ્બરથી મકરવૃત તરફથી ઉત્તર તરફ વળવા લાગે, અને 14 જાન્યુઆરીથી ઉત્તરાયણ તરફ વળે, એને આપણે ઉત્તરાયણ કહીએ। તો આજે આપણા સૌનો આ પ્રિય તહેવાર આપ સૌ ખૂબ ઉમંગથી ઉજવતા હશો, ખરું ને? મમ્મીએ બનાવેલી સિંગ તલની ચીક્કી, લાડુ, સાથે સાથે બોર, શેરડી, અને બપોરે જમવામાં મસ્ત ચટાકેદાર ઊંધિયું તો કેમ ભૂલાય? એ કાયપો છે, ઢીલ દે ભાઈ દે દે રે ભૈયા, અને ચલી ચલી રે પતંગ મેરી ચલી રે, જેવા લોકપ્રિય ગીતો સાથે આપ સૌ પણ ક્યાર નાય પતંગ ઉડાડવા અને કાપવા લૂંટવાની મજા માણતા હશો। તમારામાંથી કેટલાક કે બાળમિત્રોને રાત્રે ઊંઘ પણ નહીં આવી હોય, એટલી ઉત્કંઠા હશે આજે પતંગ ઉડાડવાની। તો ચાલો ને પતંગ ઉડાડીએ। અરે અરે અરે, પણ ઊભા તો રહો, આટલી ઉત્કંઠા આટલા ઉમળકાથી આપણે જે પતંગ ઉડાડવા જઈએ છીએ એ પતંગ ક્યાંથી આવી, સૌ પ્રથમ કોણે બનાવી, કોણે ઉડાડી, એ બધું નથી જાણવું આપણે? ચાલો હું તમને બધું જ કહીશ। તમારામાંથી કેટલાકને ખબર જ નહીં હોય કે સૂર્યનું નામ પતંગ પણ છે। એવું માનવામાં આવે છે કે પતંગની શોધ ઈસવીસન પૂર્વે 3 સદીમાં ચીનમાં થઈ હતી। દુનિયાની પહેલી પતંગ પણ એક ચીની દાર્શનિક મો દી એ બનાવી હતી। આમ પતંગનો ઇતિહાસ 2300 વર્ષ જૂનો છે। પતંગ બનાવવાની સામગ્રીઓ
ત્યારે ચીનમાં સહેલાઈથી ઉપલબ્ધ હતી, જેવી કે રેશમી કપડું, પતંગને ઉડાડવા માટે મજબૂત એવા રેશમી દોરા અને પતંગને આપવા વજનમાં હલકો પણ મજબૂત વાંસ. ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરિયા, થાઈલેન્ડ, બર્મા અને ત્યાંથી પછી ભારત આવ્યો. જોત જોતામાં તો આ પતંગ ઉડાડવાનો શોખ ભારતની સંસ્કૃતિ અને સભ્યતામાં રચાઈ સમાઈ ગયો. ખુલ્લા આકાશમાં પતંગ ઉડાડવાનો શોખ આબાલ વૃદ્ધો સૌને લાગ્યો અને ભારતમાં પતંગબાજી એટલી લોકપ્રિય થઈ કે આવી સાધારણ હવામાં ઉડતી વસ્તુ એટલે પતંગ પર કવિઓએ પણ કવિતાઓ લખી નાખી. મુગલ બાદશાહના શાસનકાળમાં પતંગની શાન અનોખી જ હતી. એ બાદશાહ અને શાહજહાંઓ પણ પતંગના પેચ લડાવવાની સ્પર્ધાઓ રાખતા અને જીતનારને ઇનામ પણ મળતા. એક એવી માન્યતા છે કે ગ્રીક વૈજ્ઞાનિક એરક્રાઇટ્સના નામ પરથી આપણે પતંગને અંગ્રેજીમાં કાઇટ કહીએ છીએ. ઈસુની પહેલી સદીથી પાંચમી સદી સુધી લશ્કરના જનરલ દ્વારા સિગ્નલ આપવા અને દુશ્મનોની છાવણીનું અંતર માપવા માટે પતંગનો ઉપયોગ થતા. ચીન સાથેના વેપાર વખતે પતંગ ભારતમાં આવ્યા હશે એમ માનવામાં આવે છે. ઈસવીસન 1752માં વૈજ્ઞાનિક બેન્ઝામિન ફ્રેન્કલિન રેશમી રૂમાલની અને પતંગને ધાતુના તાર દ્વારા સાબિત કર્યું કે વાદળોમાં પણ વીજભાર હોય છે. ઓસ્ટ્રેલિયાના સંશોધક લોરેન્સ હાર્ગ્રેવે 1807માં બોક્સ જેવી પતંગ બનાવી જે એરોપ્લેનની શોધ માટે પ્રેરણાસ્ત્રોત બની અને 1902માં રાઇટ બંધુઓએ એના આધારે વિમાનની સફર કરી ઉડ્ડયન યુગની શરૂ કરી. જોયું ને બાળકો, તમારી અને મારી વહાલી પતંગ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે પણ કેવી નવા સ્ત્રોત સમી બની રહી. પણ આજે તો સાવ નાના પતંગથી માંડી ખૂબ મોટા વિરાટ કદના પતંગો પણ બજારમાં જોવા મળે છે. રંગબેરંગી વિવિધ કદના પતંગોથી ભરાયેલું ઇન્દ્રધનુષી આકાશ જોઈને આબાલવૃદ્ધ સૌ ખુશ થઈ જાય છે અને બાળકો આ પતંગ મેળો જોવામાં એવા તો મશગુલ બની જાય છે કે અગાશી પરથી નીચે ઉતરવાનું નામ જ નથી લેતા. ત્યારે મને પેલી કાવ્ય પંક્તિઓ યાદ આવી જાય છે. ભૂરું નિરભ્ર આકાશ, પવનની મંદ મંદ લહેરો, ઠંડીમાં મીઠો લાગતો સૂર્યતાપ ને માહોલ અનેરો. તમે એ જાણો છો કે પતંગના 7 પ્રકાર છે? આંખિયા, પોણિયા, અડધિયા, ચીલ, રોકેટ, બામચી, કવા વગેરે. પતંગના સામસામેના ખૂણા લાકડાની સળીથી જોડાયેલા હોય છે તો આજુબાજુના ખૂણા કમાનાકાર સળીથી જોડાયેલા હોય છે. મધ્યમાં રહેલી ઊભી સળી ઉપર કન્ના બાંધવામાં આવે છે એટલે પતંગની બંને તરફ હવાનું દબાણ સરખું રહે. પતંગની પૂંછડી સુકાનનું કામ કરે છે. વિશ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમ વર્લ્ડ કાઇટ મ્યુઝિયમ ચીનના વાઇકિંગમાં આવેલું છે. આપણે ગુજરાતીઓ રોકેટ અને ચીલ વધુ પસંદ કરીએ છીએ કેમ કે તે સામાન્ય રીતે મીડિયમ સાઇઝના હોવાથી ઓછી હવામાં પણ ખૂબ ઉપર ચગે છે અને ખેંચવામાં પણ જોરદાર હોય છે. બાળદોસ્તો, ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે અને ઉજવાતા વિવિધ પર્વોમાં કોઈને કોઈ ધાર્મિક કે પૌરાણિક માન્યતા સંકળાયેલી હોય છે. એવું જ કંઈક મકર સંક્રાંતિનું પણ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે મહાભારતમાં ભીષ્મ પિતામહનું નામ સંકળાયેલું છે. મહર્ષિ વ્યાસ દ્વારા ઈચ્છા મૃત્યુના વરને પામેલા તેમણે બાણશૈયા ઉપર હોવા છતાં પોતાના મૃત્યુને રોકી રાખેલું, ફક્ત એટલા માટે કે તેઓ સૂર્યની મકર સંક્રાંતિની રાહ જોતા હતા. આ દિવસે મૃત્યુ થાય તો મોક્ષ મળે છે એવી માન્યતા છે. આમ જોઈએ તો ઉત્તરાયણ દાન પુણ્યનો પાવન અવસર માનવામાં આવે છે. આ દિવસે તલ, સિંગદાણા, શેરડી, ગોળ, 7 ધાનની ખીચડી વગેરે દાનમાં આપવાની અને ખાવાની માન્યતા છે. ઠંડા વાતાવરણમાં આ બધું શરીરમાં ઉષ્મા જાળવી રાખી પોષણ આપે છે. આ દિવસે સૂર્યપૂજા અને ગંગા સ્નાનનું પણ અનેરું મહત્વ છે.
આપણા ગુજરાતમાં પણ આ ધાર્મિક પૌરાણિક માન્યતાની સાથે પતંગોત્સવને મનાવવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદના રિવરફ્રન્ટ, રાજકોટના રેસકોર્સ, કચ્છના સફેદ રણમાં કે માંડવી દરિયા કિનારે આ પર્વની ઉજવણી ઉમંગભેર કરવામાં આવે છે. રાજ્ય સરકારે પણ આ લોક ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવી આ ઉત્સવને વાયબ્રન્ટ ગુજરાત પતંગોત્સવના નામથી ઉજવવાનું શરૂ કર્યું છે, જેમાં દુનિયાના અનેક દેશો જેવા કે કેનેડા, હોલેન્ડ, થાઈલેન્ડ, ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલથી પતંગ રસિયાઓ ભારત આવે છે અને હરીફાઈમાં ભાગ લે છે. ગુજરાતમાં જ માત્રના 100 કરોડનો પતંગ બનાવવાનો અને દોર બનાવવાનો કુટીર ઉદ્યોગ ગરીબો માટે રોજીરોટીનું સાધન બનવાને કારણે ગરીબ પરિવારોની ઉત્કર્ષની ભાવના પણ આ સાથે સંકળાયેલી છે. આટલા બધા પતંગ બનાવવા માટેનો કાચો માલ પૂના, મુંબઈ, કલકત્તા, બરેલી અને આગ્રાથી મંગાવાય છે. રાત્રે પણ પતંગ ગુબારા કે ટુક્કલ સ્વરૂપે ઉડાડવામાં આવે છે અને આકાશ પ્રકાશમય થઈ જાય છે. તે જોવાની મજા તો કંઈક ઓર જ છે. ભારતના વિવિધ રાજ્યોમાં આ ઉત્સવને અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પોંગલ નામે, પંજાબમાં વસંત પંચમીથી હોળી સુધી લોરીના નામે નવા ધાનના ઢગલા સાથે આ પર્વ ઉજવાય છે. આમ આ પતંગોત્સવ માણવાની સાથે સાથે આપણે એ પણ શીખવું જોઈએ કે પતંગ એટલે આશા અને દોર એટલે સ્વયં સાધના. આમ સંયમનું પ્રતીક છે પતંગ. પતંગરૂપી પુરુષાર્થને પ્રારબ્ધરૂપી પવનનો સાથ મળે તો આપણું જીવન ધન્ય ધન્ય બની જાય. આમ તો આપણું ધ્યેય પણ પતંગની જેમ જીવનમાં ખૂબ ઊંચે ઉડવાનું, આગળ વધવાનું જ છે ને. પછી તેમાં અંતરાયરૂપી દોરો કપાય કે ભલે ને શ્રમ કરતા હાથમાં ઉજરણા પડે, પણ પતંગરૂપી આદર્શને ઊંચે ચડાવવા મથશું તો વિશાળ આકાશ તો આપણું જ છે. આપણે પણ પતંગની જેમ આપણું જીવન લક્ષ્ય ઊંચું રાખી જીવન ઉર્ધ્વગામી બને એવું જોઈએ. તલ ગોળ ખાઈ મનની મીઠાશને કાયમ રાખવી જોઈએ. શિયાળાની ઠંડી પછી સૂર્યના કિરણોને શરીર પર ઝીલવા માટે પણ પતંગ ઉડાડવું ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પણ બાળમિત્ર જોજો, હું આજે પતંગ ચડાવતી વખતે આટલી વાતો જરૂર ધ્યાનમાં રાખજો. સૂર્યપ્રકાશથી આંખોનું રક્ષણ કરવા ગોગલ્સનો ઉપયોગ કરજો. એક નાના અમથા પતંગને લૂંટવા જતાં તમારી પોતાની જિંદગી જોખમમાં ના મૂકતા, રોડ પર પતંગ પકડવા આંધળી દોટ ના મૂકતા, વીજ તારમાં અટવાયેલા પતંગને ઉતારવાનો પ્રયત્ન ન કરશો, વડીલોને સાથે રાખી તેઓની સલાહને જરૂરથી માનજો, ખૂબ મોટેથી લાઉડસ્પીકર વગાડીને ધ્વનિનું પ્રદૂષણ ના ફેલાવશો, અને હા, છેલ્લે આપણી એક દિવસની મજા માટે નિર્દોષ પક્ષીઓનો ભોગ આપણા પતંગની દોરીથી ન લેવાય એ બાબતનું પણ ખૂબ ધ્યાન રાખજો. તો ચાલો બાળ દોસ્તો, મજા પડી ને, ચાલો હવે પતંગ ઉડાડીએ. ચાલો પતંગ ઉડાડીએ. હમણાં જ આપે આ માહિતીપ્રદ વાર્તાલાપ સાંભળ્યો રીટા અર્ધયુ પાસેથી. જીજ્ઞાબેન, આ ઉત્તરાયણને લગતી કેટલીક સરસ મજાની પંક્તિ હું તમને સંભળાવું. તું તારે કર્યા કર ખેંચા ખેંચ, તું તારે કર્યા કર ખેંચા ખેંચ, અમે તો ઢીલ દેવામાં જ માનીએ. હોય મોટો ફિરકો કે ભલે લચ્છો, અમે તો ઘૂંચ ઉકેલવામાં જ માનીએ. કઠણ તલના લાડુમાં ક્યાં છે એટલી મીઠાશ, અમે તો શબરીના બોર બનવામાં જ માનીએ. તું તારે પાયા કર કાચ તારા માંજાને, અમે તો બધાની ઘૂંચ ઉકેલવામાં જ માનીએ. તું તારે કાપ્યા કર સૌના પતંગો ભર દોરીઓ, અમે તો કોઈકની દોરીમાં લપી જવામાં જ માનીએ. ઉડી ઉડી જાય.
थी खबर इसकी, मेरे मन के सिंहासन पर तू सदा को यूं विराजेगा। कोई भी कठिनाई हो या कोई हो मजबूरी, तेरी मेरी एक भी पल हो वे नहीं दूरी। माथे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी उड़ी जाए। તો લતાબેન, ઉત્તરાયણની શુભકામના સાથે જ આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આવજો બાળમિત્રો, આવજો લતાબેન, આવજો બાળમિત્રો, આવજો જિજ્ઞાબેન.